આદરણીય પ્રમુખ શ્રી અરવિંદભાઈ બરછા તથા તેમના ચીફ પુત્ર પરાગભાઈ, સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીજનો, સંસ્થાના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીગણ, રોહાણા સમાજ નોર્થ લંડનના પ્રમુખ શ્રી યતિનભાઈ દાવડા, માનનીય શ્રી પ્રતાપભાઈ દાતાણી તથા અત્રે ઉપસ્થિત તમામ આદરણીય મહેમાનો, સૌને મારા સાદર નમસ્કાર. મારી જાણ મુજબ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા લગભગ 50 જેટલા વર્ષોથી સમાજસેવાનું ખૂબ જ કામ કરે છે, જે ધન્યવાદને પાત્ર છે. જામખંભાળિયા મારા સ્વપિતાશ્રીની જન્મભૂમિ અને મારા માતુશ્રીની દાનભૂમિના સંભાળના રૂપે તેમજ મુરબ્બી શ્રી અરવિંદભાઈ તથા શ્રી પરાગભાઈની પ્રેરણા ઉપરાંત મારા અંગત ભાવના તથા મારા સ્વપતિના માતા પિતાના સંસ્કાર કે જેઓએ 1933માં કન્યા કેળવણી માટેની સ્કૂલ અડવાણામાં શરૂ કરેલ, તેઓના અનુકરણે આ કન્યા કેળવણીની સગવડતા માટે અમારી યથાશક્તિ પ્રમાણે સાથ અને સહકાર આપવા માટે નિર્ણય લીધેલ છે. અમારા આ પ્રસ્તાવને ટ્રસ્ટીજનોએ સહમતિથી સ્વીકારે છે તે માટે હું ખરેખરો તેમનો આભારી છું. હું માનું છું કે દીકરીઓ માટે સંસ્કાર અને કેળવણીની સુવિધા એ ભાવિ પેઢી માટે એક ચોક્કસ અમૂલ્ય ભેટ છે, તેમજ ઉત્તરોત્તર ભવિષ્યની પેઢીઓને લાભદાયક પણ બનશે. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની શરૂઆત નાના પાયાથી કરીને અત્યારે મોટું બધું વટવૃક્ષ બરાબર વિકસાવેલ છે. આ સિદ્ધિ માટે તમામ ભૂતકાળના અને વર્તમાનકાળના ટ્રસ્ટીઓને ધન્યવાદ સાથે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ ટ્રસ્ટના ઉત્કર્ષમાં અનેક લોકો સાથ આપી રહ્યા છે અને ભૂતકાળમાં તન મન અને ધનથી સેવા આપેલ છે તેવા તમામ વ્યક્તિઓને આ તબક્કે યાદ કરી નવાજવાનું યોગ ગણું છું. મારા અભાગ્ય છે કે તમારા વાર્ષિક ઉત્સવના સુંદર કાર્યક્રમમાં હાજરીથી અમોને ઘણો જ આનંદ મળેલ છે અને કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ધન્યવાદ, કાર્યક્રમના કલાકારોને ધન્યવાદ. અંતમાં મને શાંતિ સાંભળવા માટે સૌનો આભાર. જય જયરામ, જય કૃષ્ણ. આટલું મોટું કાર્ય કરવા છતાં આટલી સરળતા અને આટલી નમ્રતા રાખવી એ ખરેખર જમનાદાસભાઈ પાસેથી શીખવા જેવો ગુણ છે. ખૂબ ખૂબ આભાર.